जय श्रीमन नारायण। रामानुजदास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद भगवत गीता नो गुजराती भाषांतर हूँ आपने कही रही छूं। अध्याय त्रण कर्म योग श्लोक 30। मयि सर्वाणि कर्माणि सन्यस्य अध्यात्मचेतसा निरासीः निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः। गीताचार्य श्री कृष्ण परमात्मा अर्जुन साथे आपने बधाने निष्काम कर्म शिखवी रहा छे। परमात्मा कहे छे, अर्जुन तारे आत्मानु संपूर्ण अने साचु ज्ञान प्राप्त करवु जोईए। एक वार तू ते प्राप्त करे पछी तारी बधीज क्रियाओ मने समर्पित कर, कारण के हूँ तारा मां अंतर्यामी तरीके निवास करू छू। तारे कोई पण फळनी इच्छा राख्या विना ए प्रवृत्तियों मने समर्पित करता रहवु जोईए। तारे एम न विचारवु जोईए कि तू ए करी रह्यो छे। तारा मां ममकार के ते प्रवृत्तियों प्रत्ये आसक्ति न होवी जोईए। तारे मारु शुं थशे एवी चिंता करवानी आवश्यकता नथी। तारे मात्र तारी निर्धारित प्रवृत्तियों उत्तम रीते अने निष्फळ थया विना करता रहवानी आवश्यकता छे। आ प्रमाणे भगवान आपणने बधाने शिखवी रह्या छे, तो आपणे તેમના ઉપદેશનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ? આપણે આપણા દૈનિક જીવનમાં કેવી રીતે વિચારવું જોઈએ? આપણે વિચારવું જોઈએ કે હું શ્રીમન નારાયણનો સેવક છું અને તેમણે મારા દ્વારા તેમનું કાર્ય સિદ્ધ કરવા માટે મને આ ઇન્દ્રિયો પ્રદાન કરી છે। જ્યારે આપણે આ પ્રકારની માનસિકતા કેળવીએ છીએ ત્યારે આપણાથી કરાતી બધી પ્રવૃત્તિઓ શ્રીમન નારાયણની સેવા બની જાય છે। બધી જ પ્રવૃત્તિઓ શ્રીમન નારાયણની છે, ને હવે તે પ્રવૃત્તિઓ પ્રત્યેની આસક્તિ સંપૂર્ણપણે દૂર થઈ જશે। ભગવાન શ્રી કૃષ્ણ આપણને કોઈ પણ ચિંતા ન કરવાનું આશ્વાસન આપી રહ્યા છે। એ ચિંતા શું છે? આપણે પાછલા અબજો જન્મોથી સતત કર્મો કરી રહ્યા છીએ। શું આપણે આ બધા અગાઉના અને વર્તમાન કર્મોમાંથી ક્યારેય મુક્ત થઈશું? આ ચિંતા અનાવશ્યક છે। શા માટે? કારણ કે જેણે આપણને આ શરીર આપ્યું છે, જે મારા દ્વારા આ પ્રવૃત્તિઓ સિદ્ધ કરાવી રહ્યા છે, તે સ્વયં પુરુષોત્તમ પરમ શ્રીમન નારાયણ છે। તે મને આ બધા કર્મોના બંધનમાંથી નિશ્ચિત રૂપે મુક્ત કરશે। આપણે બધાએ એ અટૂટ શ્રદ્ધાને દ્રઢપણે ધારણ કરવી જોઈએ। એ અટૂટ શ્રદ્ધા સાથે આપણે બધાએ આપણી દૈનિક નિર્ધારિત પ્રવૃત્તિઓ અત્યંત આનંદથી કરતા રહેવું જોઈએ। શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65-70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે। શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે। એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ। શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી
અર્જુન કહે છે કરિષ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન, હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન, હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન, હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન, હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન, હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું, મામેકમ શરણમ વ્રજ. તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન, હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન, હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન, હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. મયિ સર્વાણિ કર્માણિ સન્યસ્ય અધ્યાત્મચેતસા નિરાશીહિ નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. ઓમ. મયિ સર્વાણિ કર્માણિ સન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. ઓમ. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનં તવ.
सर्वं श्री कृष्णार्पणमस्तु। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। तमाम भक्तों ने खास विनंती, आपना जीवन ने दरेक बाबतों में आपने तात्कालिक अने असरकारक परिणामों इच्छिए छिए। आ प्राप्त करवा माटे चालो दररोज एक मिनिट फाड़विए अने नारायणाश्रम वाँचीए। नारायणाश्रम मेळवा माटे तेनी वेबसाइट जे www.narayanashram.org छे तेना पर जाओ अने रजिस्ट्रेशन में तमारू नाम अने ईमेल आपो। तमे आपेला ईमेल पर तमने नारायणाश्रम पीडीएफ प्राप्त थशे। पीडीएफ में रामायणनो एक श्लोक, गीतानो एक श्लोक अने एक विष्णु नाम छे। आ त्रणने नारायणाश्रम कहेवामां आवे छे। दरेक व्यक्तिने आ श्लोकोनुं अलग अलग संयोजन प्राप्त थाय छे। ज्यारे दरेक व्यक्ति 24,000 भक्तों साथे तेमना नारायणाश्रमने दररोज वाँचे छे अथवा सांभळे छे, त्यारे समग्र रामायणनो एक वार पारायण, श्रीमद् भगवद गीतानो 33 वार पारायण अने विष्णु सहस्त्र नामनो 24 वार पारायण रोज पूर्ण थाय छे। आ एक अद्भुत अने असाधारण परिणाम छे। तेथी तमे अने तमारा परिवारना सभ्यो तरत ज वेबसाइट पर जाओ अने तमारू नारायणाश्रम मेळवो। जय श्रीमन्नारायण।